नमस्कार दर्शक मित्रों, छु मयूर व्यास अने आजना विडियोनी अंदर तमारा बधानुं स्वागत छे। फ्रेंड्स, वात करीशुं बीए सेमिस्टर 6 पहेली स्टोरी सिग्नल, एना गुजरातीनी अंदर आपणे प्लॉटनुं डिस्कशन करीशुं, वार्ताने जाणीशुं, गुजरातीनी अंदर समजवानो प्रयत्न करीशुं। तो फ्रेंड्स, आ सिग्नल छे ते एक रशियन राइटर सेवोलोड मिखाइलोविच गार्डसिन द्वारा लिखित एक सुंदर मजानी टूंकी वार्ता छे। तो फ्रेंड्स, आ सेवोलोड छे ते एक रशियन राइटर हता, जेमनो समयगाळो 1855 to 1888 एकदम ऊपर छली वार्ता ने जाणी लईए। तो फ्रेंड्स, आज सिग्नल वार्ता छे ए समाजनी अंदर रहेला बे पात्रोनी वात करे छे। एक एवुं पात्र के जे कोई पण परिस्थिति छे, कोई पण सर्कमटेन्सीस छे, एनाथी अनुकूल थई अने पोतानुं जीवन, जे पोतानी ड्यूटी छे, पोतानी फरज छे, एकदम निष्ठापूर्वक निभावे छे, अने कदाच ऑथोरिटी तरफथी कोई प्रॉब्लम आवे छे तो ए प्रॉब्लम ने पण ते सहन करी अने आगळ वधवानी वृत्તિ રાખે છે। અને એક બીજો એવો પાત્ર છે કે જેને પોતાના હકનું નથી મળતું તો એની સામે અવાજ ઉઠાવવાનો તે પ્રયત્ન કરે છે। ઓથોરિટી તરફથી કદાચ કોઈ સંઘર્ષ થાય છે, સ્ટ્રગલ થાય છે, એના ઉપર અત્યાચાર કરવામાં આવે છે અથવા એના હકનું એને નથી આપવામાં આવતું, ત્યારે એ એના તરફ અણગમો દાખવે છે અને આજે સ્ટ્રગલ ભરી, સંઘર્ષ ભરી જિંદગીની સામે પ્રશ્નો ઉઠાવે છે। તો આવા બંને પાત્રો આપણા સમાજની અંદર આજે પણ જોવા મળે છે। ફ્રેન્ડ્સ, આ વાર્તા છે તે બે પાત્રો સેમિયન ઇવાનોવ અને વસીલી સ્ટેપનિચ આ બંને પાત્રોની આસપાસ ભમે છે। તો એક અને જે સેમિયન ઇવાનોવ છે એની ટ્રેન વોકર તરીકેની નોકરી લાગી છે। ટ્રેન વોકર એટલે શું? તો કે જ્યારે ટ્રેન ચાલશે ત્યારે એની પાછળ જે પાટા છે એ પાટાનું ધ્યાન રાખવાનું, કદાચ કોઈ વસ્તુ મોટી આવીને નથી પડી, કોઈ પદાર્થ નથી પડ્યો, કોઈ એનો બોલ્ટ છે, કોઈ એની ચાકી છે એ કોઈ ઢીલું તો નથી પડી ગયું, પાટો અવળી દિશામાં તો નથી જતો રહ્યો, એની કદાચ કોઈ પાર્ટ છે તે છૂટો તો નથી પડી ગયો, એ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું, થોડા ઘણું રિપેરિંગ કરવાનું, ટ્રેન આવવાની છે તેની પહેલા પાટાની સલામતી લેવી, તો આ બધું કામ હોય છે ટ્રેન વોકરનું। તો ફ્રેન્ડ્સ, અહીંયા સેમિયન ઇવાનોવને ટ્રેન વોકરની જોબ પણ મળે છે। એનાથી પહેલા થોડુંક ફ્લેશબેકની અંદર જોઈ લઈએ તો આજથી તે 9 વર્ષ પહેલા યુદ્ધ દરમિયાન એક અધિકારીની ઘરે સર્વન્ટ તરીકે, એક નોકર તરીકેની તે જવાબદારી નોકરી નિભાવી રહ્યો હતો। એ પણ ખૂબ નિષ્ઠાથી, ખૂબ પ્રેમથી અને ખૂબ ઈમાનદારીની ભાવનાથી। અધિકારી પણ તેના ઉપર બહુ ખુશ હતા, સેમિયન ઇવાનોવ ઉપર, કારણ કે એ બધું એનું કામ કરીને રાખતો, જ્યારે આવે ત્યારે ગરમા ગરમ ચાયના માટે રાખતો। તો ફ્રેન્ડ્સ, યુદ્ધ જ્યારે પૂર્ણ થાય છે અને એ યુદ્ધથી જ્યારે પાછો ઘરે આવે છે ત્યારે એણે જોયું કે મારા પિતા તો વૃદ્ધ થઈ ચૂક્યા છે અને એના 4 વર્ષનો જે સન હતો એ પણ મૃત્યુ પામ્યો। તો આવી પરિસ્થિતિ જોઈને પણ એ પોતાનું ટેમ્પર છે, એ પોતાનું મોટિવેશન છે એને ગુમાવતો નથી અને એ સંધિવાના રોગથી પણ પીડિત હતો। એને થયું કે હું મારા ઘરની ખેતી તો કરી નહીં શકું, આઈ એમ નોટ એબલ ટુ પ્લાન્ટ એનીથિંગ ઇન માય ફિલ્ડ, એટલા માટે તે નોકરી શોધવાનો પ્રયત્ન કરે છે। એક દિવસ સેમિયન ઇવાનોવ ટ્રેનની મુસાફરી કરી રહ્યો હોય છે અને ત્યાં કને એક જે સ્ટેશન માસ્ટર હોય છે એનાથી એનો પરિચય થાય છે, મતલબ બંને તે પહેલા ઓળખતા હતા, અને એને રિક્વેસ્ટ કરે છે જો મારા લાયક કોઈ નોકરી હોય તો મને તું અપાવ। અને એ સ્ટેશન માસ્ટર હોય છે, રેલવે અધિકારી હોય છે, એ પણ બહુ સારો હોય છે, કાઇન્ડ પર્સન હોય છે, એ પણ પોતાના સરને આગળ વાત કરે છે અને અહીં કને સેમિયન ઇવાનોવને ટ્રેન વોકર તરીકેની જોબ મળે છે। ટ્રેન વોકર તરીકેની જોબ મળતાની સાથે એની અંદર જે હથોડો છે, જે ફાનસ છે, જે ટોર્ચ છે, આ બધી વસ્તુ, જે સાધનો છે એ સેમિયન ઇવાનોવને આપવામાં આવે છે। આ સેમિયન ઇવાનોવ છે તે જે રેલવે સ્ટેશન હતું એનાથી 10 કિલોમીટર દૂર એક જે ઝૂંપડીની અંદર તે રહેતો હતો અને જ્યાં રહેતો હતો એની બાજુની અંદર એક વ્યક્તિ રહેતો હતો અને એ છે આપણા સ્ટોરીનું બીજું પાત્ર વસીલી સ્ટેપનિચ। એ પણ એક ઓલ્ડ, એ પણ એક ઘરડો ટ્રેન વોકર હતો। તો હવે અહીં કને સેમિયન ઇવાનોવની નોકરી પણ ચાલુ થઈ ગઈ હતી, એને નોકરી માટેના જે પૂરતા સાધનો પણ મળી ચૂક્યા હતા, જેમ કે લાલ ઝંડી હોય, લીલી ઝંડી હોય, પછી સ્ક્રૂ ડ્રાઈવર હોય, મશીન પાટા આદિને ફિટ કરવાના બધા જે મશીનો હોય એ પણ એને ઓબ્જેક્ટ તરત જ બધા પ્રાપ્ત થઈ ચૂક્યા હતા। અહીં કને જે સેમિયનની જે મિત્રતા છે તે વસીલીની સાથે પણ અમુક અંશે બંધાઈ હતી અને સેમિયન પોતાની જોબ છે એ બહુ નિષ્ઠાપૂર્વક કરવા લાગ્યો। દિવસની અંદર 2 વખત પાટા ઉપર જાય છે, ફરી ફરીને જોવે છે કે સ્ક્રૂ કે જે ચાકી છે તે ઢીલી તો નથી થઈ ગઈ, કે પાટા ઉપર કોઈ એવો ઓબ્જેક્ટ તો નથી કે જે આવનારી ટ્રેનને નડે એમ છે, આ બધી વસ્તુનું તે ખૂબ કાળજીપૂર્વક ધ્યાન રાખતો।
ત્યારે બીજી બાજુ વાત કરીએ વસીલી સ્ટેપનીચ તો એક વૃદ્ધ વ્યક્તિ હતો અને બહુ વાતોડિયો હતો એના અધિકારીઓ પણ તેને છૂટો કરવા માટે ઈચ્છતા હતા એની જે વાતો છે એની જે ફિતરત છે તે બિલકુલ અલગ હતી એ કેવું કહેતો કે જીવનમાં નસીબ આપણને અનુસરતું નથી પણ માણસો નસીબને અનુસરવા જાય છે પૃથ્વી પર માણસ સૌથી વધુ ઘાતક પ્રાણી છે પ્રાણી પ્રાણીનું ભક્ષણ નથી કરતું પરંતુ માણસ માણસનું ભક્ષણ કરે છે મતલબ આવી રીતની જે ફિલોસોફી છે આવી રીતના જે વિચારો છે તે વિચારો વસીલી સ્ટેપનીચની અંદર પૂર્ણપણે ભરેલા હતા જ્યારે આ બધી વાતોથી સેમિયન છે તે એગ્રી નતો થતો સેમિયનની ફિલોસોફી એવી હતી કે બધું ઈશ્વરના હાથમાં છે બધું ઈશ્વરની ઈચ્છાથી થાય છે તો આવી રીતે ફ્રેન્ડ્સ વાર્તા આપણી આગળ ચાલતી રહી છે વાર્તાની અંદર એક ટર્ન આવે છે જ્યાં કને વસીલી છે તે પોતાની જોબથી ખૂબ ત્રાસી ગયો છે એને એવું લાગે છે કે આ રેલવેના અધિકારીઓ છે જે મારી ઓથોરિટી છે એ બહુ મારું લોહી પીએ છે એ મારું ખૂન ચૂસે છે અને જે સરકાર તરફથી મતલબ જે એકદમ ઓથેન્ટિક છે એ સેલરી તરીકે 15 રૂબેલ મળવા જોઈએ પણ એને રેલવેના અધિકારીઓ 12 રૂબેલ જ આપતા હતા કે આ 3 રૂબેલ શા માટે મારા હકના છે છીનવી લેવામાં આવે છે તો આ વસ્તુ છે તે વસીલીને બિલકુલ પણ ગમતી નથી અને વારંવાર એને હર્ટ કર્યા કરે છે વારંવાર આ વસ્તુ એને ખલેલ આપ્યા કરે છે તો આ એક એવું પાત્ર છે કે આ એને એના હકનું નથી મળતું ત્યારે એકદમ અવાજ ઉઠાવે છે એકદમ ચીડચીડિયાપણું એને થઈ જાય છે અને જયારે સેમિયનને એવું પાત્ર છે કે કોઈ વાંધો નહીં જે છે તે આપણે આપણે એક ઓથોરિટીની સામે બોલવાથી કોઈ ફાયદો નથી એને સમજાવે છે તો આવી રીતે અહીં બંને પાત્રોનું નિરૂપણ અહીં કને સેવલોટ મિખાઇલોવિચ ગાર્સિન દ્વારા કરવામાં આવ્યું છે હવે આ જે વસીલી છે એને નોકરી છોડવાનો નિર્ણય લઈ લીધો કે હવે મારે નોકરી નથી કરવી આટલી બધી મહેનત મજૂરી કરીએ 15 રૂબેલ મળવા જોઈએ 12 રૂબેલ જ મળે છે એણે એ જે જમીન છે તે જમીન ઉપર કોબીજ વાવ્યા છે અને જયારે રેલવેનો અધિકારી આવ્યો ત્યારે કે ભાઈ આ જમીન ઉપર કોની પરવાનગી લઈ અને ખેતી કરવામાં આવી તો અહીં કને વસીલીને બહુ બોલે છે એને એના કોબીજ પણ ઉખાડી નાખવાનું કહે છે વસીલીને અહીં કને મારે પણ છે અને 3 રૂબેલનો દંડ પણ એના ઉપર લાગુ કરે છે અને આનાથી જે વસીલી છે બહુ ભયાનક રીતે ગુસ્સે પણ થાય છે અને બહુ પોતાના જીવનથી પોતાની નોકરીથી હતાશ અને નિરાશ થઈ જાય છે અને તે એના ઉપરી અધિકારી છે એના પાસે હું ફરિયાદ કરીશ એ ફરિયાદ કરવા માટે પણ નીકળે છે સેમિયન એને ના પાડે છે કે ફરિયાદ કરવાનો કોઈ મતલબ નથી જે થયું છે તે એને ભૂલી જા તો અહીં કને જે સેમિયન છે તે કોઈ પણ પરિસ્થિતિની અંદર જતું કરવાની ભાવનાવાળો રાખે છે અને જયારે વસીલી છે ના મારી સમક્ષ આવું કંઈ થયું છે તો હું શા માટે એને વસ્તુને ભૂલી જાઉં એ આગળ હું રજૂઆત કરીશ એ રજૂઆત કરવાનો એક પ્રયત્ન કરે છે ઘણો બધો સેમિયન સમજાવે છે પણ એક વસીલી સમજતો નથી બીજી બાજુ જોઈએ તો સેમિયન છે એ ટ્રેન વોકરની સાથે સાથે વાંસળી બનાવવાનું પણ શીખ્યો હોય છે તો એક દિવસ તે જંગલની અંદર બરૂ કાપવા માટે જાય છે ત્યાં એણે સાંભળ્યું કે કોઈ લોખંડની ભારે ભારે વસ્તુ એકબીજાને જાણે કે ટકરાઈ રહી હોય એ લોખંડના પાટાઓનો અવાજ આવતો હતો અને અચાનક ત્યાં કને સેમિયને આવીને જોયું તો કોઈ એક વ્યક્તિ છે એ પાટાને એકબીજાથી તોડી રહ્યો હતો પાટાને તે વ્યક્તિ ઢીલો કરી રહ્યો હતો આવું જોઈ અને સેમિયન એને રોકવાનો પ્રયત્ન કરે છે અને એ વ્યક્તિ બીજો કોઈ નહીં પણ વસીલી હતો સેમિયને એને રોકવાનો અને પાછો આવવાનું કીધું ઘણી બધી રિક્વેસ્ટ કરી પણ તે પાછો નથી આવતો અને જંગલની અંદર ક્યાંક જતો રહે છે અદૃશ્ય થઈ જાય છે હવે અહીં કને સેમિયનને જે આવનારી ટ્રેનની બહુ ચિંતા થઈ જાય છે તે તરત જ ખસી ગયેલા પાટાની જે સમક્ષ જાય છે અને એ પાટાને રિપેર કરવાનો પ્રયત્ન કરે છે પણ સમય બહુ ઓછો હતો ટ્રેન આવવાનો સમય થઈ ચૂક્યો હતો તે ઘણો બધો દોડે છે જુએ છે પણ કંઈ થતું નથી અને અંતે તે શું કરે છે એ પોતાની જે ટોપી છે એમાંથી એક રૂમાલ કાઢી અને બૂટમાંથી છરી નીકાળી અને પોતાની જે લોહી છે તે લોહીવાળો રૂમાલ કરી લાલ ઝંડી બનાવી અને ફરકાવે છે અને બહુ તે વીક પડી જાય છે લોહી વહેવાના કારણે તે ઊભો પણ રહી શકે એવી પરિસ્થિતિ નથી હોતી અને અંતે આ લાલ ઝંડી જોઈને ટ્રેનને રોકી દેવામાં આવે છે અને ત્યારે બધી પબ્લિક ત્યાં કને આવી જાય છે અને આ બેહોશ વ્યક્તિ છે એને હોશમાં લાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે વસીલી પણ ત્યાં આવી જાય છે કે આ બધું મેં કર્યું છે તમે આના માટે મને સજા કરી શકો છો એક સેમિયન એવું પાત્ર છે કે જે પોતાના કાર્યને એકદમ નિષ્ઠાપૂર્વક નિભાવે છે અને એના માટે કદાચ એનો જીવ પણ જતો રહે તો એના માટે પણ તે તૈયાર છે એ એકદમ દરેક વસ્તુઓને એક્સેપ્ટ કરનારું પાત્ર છે દરેક પરિસ્થિતિ છે અને જતું કરવાની ભાવના રાખવાવાળું પાત્ર છે જ્યાં કને વસીલી છે તે પોતાની અમુક જે એરર્સ છે ઓથોરિટી તરફની એને સહન નથી કરી શકતો તો ફ્રેન્ડ્સ આવી રીતની કંઈક વાર્તા છે વધારે ડિટેલની અંદર તમારે જોવી હોય તો તમે એને વાંચી શકો છો ગૂગલ કરી શકો છો એની સમરી પણ તમે વાંચી શકો છો આ તો મેં તમને એકદમ ઉપરછલી ટૂંકની અંદર સમજાવી છે આઈ હોપ કે તમને આ સિગ્નલ સ્ટોરીની અંદર થોડા ઘણો આઈડિયા આવ્યો હશે જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત